ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પહોંચ્યા, જેમણે સુરતમાં જનસભાને સંબોધી. તેઓ 3 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડશે. સુરતના 2 વરાછા વિસ્તારમાં રાહુલ ગાંધીની જનસભા યોજવાની છે. તે વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ તેના કલાકોમાં જ 2 IS એજન્ટો પકડાયા. ATS ટીમ આ બંનેને લઈને અમદાવાદ પહોંચી અને જે યહૂદી ધર્મસ્થળ પર હુમલો કરવાની યોજના તેમણે ઘડી હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરી તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો અને રજની માહિતીઓ તથા કડીઓને મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા. ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટમાં ઠેર ઠેર લાગેલા રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના પોસ્ટર્સ ફાળવામાં આવ્યા, જેને લઈને BJPએ કોંગ્રેસ પર આરોપોની વર્ષા કરી. નોંધનીય છે કે કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટરો પર બાજુમાં લાગેલા હતા, જેને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોતને ભેટેલા નાના ભૂલકાઓના મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર બેદારકારીના આરોપો કર્યા અને કહ્યું કે ભાજપ સરકાર પોતાની ભૂલ સ્વીકારે અને જાહેરમાં પીડિતોની માફી માંગે. રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, જેના અંતર્ગત પોલીસ અને ઇલેક્શન ફ્લાઇંગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એવામાં ચેકપોસ્ટ પરથી પસાર થતી કારમાંથી 3 કરોડની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા છે, જેને જોતા પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં BJPના ધારાસભ્ય કુમાર કાનાણીના જનસંપર્ક કાર્યાલય પર અમુક માથાભારે શખ્સોએ પહોંચીને તોડફોડ કરી, જેને લઈને ધારાસભ્યએ આ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી અને કહ્યું કે ઇલેક્શનમાં શાંતિ રીતે ભાગ લેવામાં આવે. ગઈકાલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તો મોરબી ખાતે પાટીદાર નેતા હાર્દિક પટેલે જન આક્રોશ રેલી યોજી. એ દરમિયાન તેમણે સરકાર પર ચાપકા માર્યા અને કહ્યું કે અનામત માટે ભીખ માંગી પરંતુ હક મળ્યો નથી, માટે હવે BJPને પરચો દેખાડવાનો સમય આવી ગયો છે. બારડોલીમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં લોકોએ એકતા માટેની દોડ લગાવી. એ દરમિયાન કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા પણ હાજર રહ્યા અને કહ્યું કે આઝાદી વેળાએ સરદાર વલ્લભભાઈ પટેલ જો ભારતના વડાપ્રધાન હોત તો આજે અડધું પાકિસ્તાન ભારતમાં હોત. સાથે જ તેમણે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે તેમણે પટેલના નામે વોટ લીધા પરંતુ તેમને સન્માન આપ્યું નહીં. હાલ રાજ્યમાં સોશિયલ વોર શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ વિકાસ ગાંડો થયો છે આ કેમ્પેન ચલાવીને BJP પર ચાપખા મારી રહી છે, તો હવે BJPએ તેનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. તેઓ હવે પ્રાઉડ ટુ બી ગુજરાતી વિડીયો કેમ્પેન લઈને આવ્યા છે અને કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરશે. નવાબી નગર ખંભાતને હીરા ઉદ્યોગને લઈને વિશેષ ઓળખ મળી છે, પરંતુ GST અને મંદીને કારણે આ વેપાર ઠપ પડી ગયો છે. ખંભાતમાં ધમધમતો હીરા ઉદ્યોગ હવે પડતી તરફ જઈ રહ્યો છે, જેને કારણે ડાયમંડ ઉદ્યોગ આર્થિક મંદીમાં સપડાયો છે. લોકોની આજીવિકાનો પ્રશ્ન નિર્માણ થયો છે. અમારી સાથે બની રહો, અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.